राज्यमां वरसाद बाद हवे रोड रस्ताओनी स्थिति बिस्मार थई गई छे। त्यारे गीर सोमनाथ भावनगर नेशनल हाईवे पर खाड़ाओनुं साम्राज्य जोवा मळी रह्युं छे। नेशनल हाईवेना चाली रहेला कामना कारणे हाल वाहन चालकोने मुश्केली पड़ी रही छे। छेल्ला 5 वर्षथी गीर सोमनाथ भावनगर हाईवेनुं काम चालू छे, जोके हजु पण कार्य पूर्ण न थता लोकोमां रोष जोवा मळी रह्यो छे। तो सोमनाथथी उना तरफ जता रस्ता तो एटला खराब छे कि वाहन चालकोनी कमर तोड़ी नाखे छे। જ્યારે ઉનાથી વેરાવળ જવા માટે 80 કિલોમીટરના અંતરમાં જ 2 કલાક જેટલો સમય થઈ જાય છે, એટલે તમે વિચારી શકો છો કે રસ્તા કેટલા હદે ખરાબ હશે। સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ નક્કર કામગીરી નથી કરવામાં આવી। કાલે ભાવનગર ગયા હતા તો ભાવનગરનો રસ્તો પણ હવે આના કરતા સારો છે। आखा गुजरात में क्या आना जो खाड़ा वालों वरस तो कहो ये कोई ऐसे नहीं। बधी बस एसटी बस है, बधी सूत्रापड़ा वाया हाले जाए थी। कोई एसटी बस वाला तंत्र वाला पन बस चलावा मांगता नहीं, एटलो खराब रस्तो छे। गाड़ी ना आखा टायर घुसी जाए एवो रस्तो आवा गुजरात में आवो क्या खराब रस्तो नहीं हो, एटलो खराब रस्तो आ छे। ओछो 25 किलोमीटर। 25 किलोमीटर क्या थी क्या सुधी? એ આપણે અહીંયા થોડોક 2-4 કિલોમીટર છે ને પ્રાચી, પછી તો હલાયમ જ નથી। ઓલો જે હિરણનો પુલ હોય ગમે ત્યારે બેહી જાય એમ છે। સરકારને વિનંતી કરીએ કે આ ચૂંટણી ટાણે જ બધું કરવું, એના કરતાં કોક આવે ત્યારે કરવું, એના કરતાં પબ્લિકનું જરીક ધ્યાન રાખે અને રસ્તો સુધારે। વિકાસમાં તો હવે આ યાત્રાધામમાં જે રાહદારી બહુ હેરાન થાય છે। અમે તો 20 કિલોમીટરમાં 2.5 કલાકથી રસ્તો કાપી રહ્યા છીએ અને કામ બહુ ધીમી ગતિએ હાલે છે। દર વર્ષે અમે શ્રાવણ મહિનામાં સોમનાથ આવીએ છીએ, કોઈ કામમાં કાંઈ સુધારો થયો હોય એવું અમને આ વર્ષે પણ દેખાણું નહીં। એમ થાય કે આવતા વર્ષે પૂરું થઈ જશે, પણ હજી કંઈ કામમાં કાંઈ સુધારો દેખાતો નથી। થોડુંક ઝડપી કામ પૂરું કરે એવી વિનંતી। જે રોડ છે ટૂંકમાં સોમનાથથી કોડીનાર સુધીનો અત્યારે જે બિસ્માર હાલતમાં પૂરેપૂરો રોડ છે અને વાયદા ઉપર વાયદા કરી રહ્યા છે ગુજરાત સરકાર છે, અહીંયાના લોકલ જે નેતાઓ છે આના વાયદા ઉપર વાયદા કરી રહ્યા છે અને ઘણા સમયથી આ રસ્તો બિસ્માર હાલતમાં છે અને લોકો પૂરેપૂરી સંકટ પરિસ્થિતિમાં લોકો વાહન ચલાવે છે। ઘણા બધા રોડ ઉપર એક્સિડન્ટ બી થયા છે, ઘણી બધી રજૂઆત બી થઈ છે, ઘણા બધા આંદોલન બી થયા છે, પણ આનું કોઈ સોલ્યુશન નથી આવ્યું આ રસ્તાનું। તો અમે આપના માધ્યમથી સરકારને અહીંયાના સ્થાનિક નેતાઓને જાણ કરવા માગીએ છીએ કે વહેલી તકે આ રસ્તોને રિપેર કરવામાં આવે, સારી રીતે બનાવવામાં આવે। અહીંયાના જે લોકલ લોકો છે એની જે પરિસ્થિતિનો જે સામનો કરી રહ્યા છે એનું જલ્દીથી જલ્દી નિવારણ આવે। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે અતિ બિસ્માર છે। આપ જોઈ શકો છો કે આ રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે તે જ નથી સમજાઈ રહ્યું। અહીંયા પૂરેપૂરો ડાંબર હતો, તે સંપૂર્ણ ડાંબરે નીકળી ચૂક્યો છે। તંત્ર છેલ્લા 5 વર્ષથી ફોરટેક બનાવી રહી છે, પરંતુ હજુ સુધી ફોરટેક તો નથી મળ્યો, પરંતુ લોકોને અત્યારે હાલ ખાડા મળી રહ્યા છે। જે દીવ અને સોમનાથ જતા જે યાત્રિકો છે તે હાલ મોટી મુસીબતમાં મૂકાયા છે। ખાસ કરીને આ રૂટ ઉપરથી કોડીનાર થઈ અને ઉના થઈને દીવ લોકો જતા હોય છે, સોમનાથ જતા હોય છે। આ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેની બદતર સ્થિતિને લઈ હાલ લોકો મોટી મુસીબતનો સામનો કરી રહ્યા છે। રોહિતસિંહ બારડ, વીડીવી ન્યૂઝ, ગીર સોમનાથ।